મોટાભાગના વિડીયોની તો આપણે વાત કરીએ છીએ, પણ આ વિડીયોની સંખ્યા એટલી વધારે હોય છે કે એક એક વિડીયોને પકડીને તેની ખરાઈ કરવા જઈએ તો ખૂબ જ લાંબુ થઈ જાય. એટલે આપણે આપણી જે સેન્સ છે તેને સૌથી પહેલાં તો ડેવલપ કરવી જરૂરી છે. રુજાન, આપની પાસે હું એ જ મુદ્દા સાથે આવવા માગું કે ખાસ જ્યાં સુધી વાત છે આવા કોઈ પણ ફોરવર્ડેડ મેસેજની, જેને આગળ ફોરવર્ડ કરતા પહેલા આપણી પોતાની જવાબદારી છે કે શું તે સાચો છે કે નહીં. સૌથી પહેલા એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય, પણ એક હજી એડ કરવાનું રહી ગયું સાહેબે, સાહેબે ના એડ કર્યું એમનો બધું હું એડ કરી દઈશ, કે ખાસ એવા વિડીયો બનાવવા માંગે છે ફોર પોલિટિકલ ગેઇન્સ, જે કહે ને કે જેના લીધે કોઈક પાર્ટીને ફાયદો થાય, કોઈક પાર્ટીને નુકસાન થાય, લોકોના મગજમાં એ સામેવાળી પાર્ટીનું ઝેર ભરાય કે આ પાર્ટી આવી છે, ખરાબ છે, આમ કરશે તેમ કરશે. એટલે એની તો આખી આખી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, એને ધમધમાઈને ચાલી રહી છે. તમે એક ઝૂંડશો એવા 10 માણસો મળશે, અને જોડે જોડે ખાલી પોલિટિકલ ગેમ્સના વિડીયો બનતા નથી. વિડીયો બને તો વાંધો ના આવે, કેટલું ફરી ફરીને ફરે, પણ પછી એની જોડે આખી એક ફોજ ઊભી હોય જેને સોશિયલ મીડિયા ફોજ કહેવાય, ને આખી ફોજ પછી એ બધાને સ્પ્રેડ કરે, અને જેવું સ્પ્રેડ થાય એટલે પછી લોકો એને સમજે. હવે જે તમારો પોઈન્ટ હતો, અમે એને ક્રિટિકલ થિંકિંગ કહીએ, જે આપણે વિકસાવવું પડશે. અનફોર્ચ્યુનેટલી જે તમે બહુ સરસ વર્ડ યુઝ કર્યો હતો સ્ટાર્ટિંગમાં, કે કોમન સેન્સ, જેને તમે ગુજરાતીમાં કંઈક સરસ કીધું હતું, સામાન્ય બુદ્ધિ કીધી હતી, કોમન સેન્સ. અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે લોકો કોમન સેન્સ વાપરતા નથી. હું તમને સિમ્પલ અમારો જ એક્ઝામ્પલ આપું, મારી જોડે જે થાય છે કે કોઈક બહેનનો એક ગૌટે મેલા, કે એમાં કંઈ એનો કંઈ કેસ છે કે એક બહેનને આખી, આઈ મીન બહુ ટ્રેજિક વિડીયો છે, કે આખા બહેનને લોકો મારે છે અને પછી બાળી નાખે છે. આપણું આ મગજ કામ કરવાનું બંધ થઈ જાય. બતાવ્યું કે ભાઈ આ તો ઇન્ડિયાનો છે ને કઈક, કોઈ આ દેશનો, અરે આ સ્ટેટનો છે કે પેલા સ્ટેટનો છે, ને પેલા આ કોમે કર્યું ને પેલી કોમે કર્યું ને, બધું એવી રીતે ફેક ફેલાયું છે. એટલે ઘણા લોકોએ મને વોટ્સએપ નાખી કે વિડીયો નાખીને કે બેન તમારે કંઈ કરવું જોઈએ, તમારે કંઈ કરવું જોઈએ, આપણા દેશનું આવું થાય છે, આમ આ કમ્યુનિટી આવું કરે છે. એટલે પછી મારે લખવું પડે, કારણ કે બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં અગર જાણકારી લેવી હોય ફેક યા એની, તો સૌથી પહેલાં તમે ઓનલાઈન એને મૂકી દેશો ને તો ખબર પડે, હા થોડું એ લાગશે કે યુ વિલ હેવ ટુ ટેક અ ડિસિશન. એ તમારી જે સામાન્ય બુદ્ધિ વાપરવી પડશે કે આ ફેક છે કે રિયલ છે, પણ જે ઓનલાઈન મૂકશે એટલે તરત ખબર પડશે કે આ તો બીજી એનો છે, ખરાબ એમ જોડે આવું થયું છે, પણ આ કંઈ કમ્યુનિટી વાઇઝ નથી થયું કે નથી પેલી બેને કંઈક કર્યું કે શું કર્યું, અલગ સ્ટોરી છે. એટલે અલ્ટિમેટલી મારું કહેવાનો હેતુ એ થઈ રહ્યો છે કે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થયો છે, યાર તમે ચૂપ બેસો. કારણ કે મારે એવું કોઈને નથી કહેવું કે તમે, કારણ કે તમે અમે એમાં 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 ઘણા વિડીયોઝમાં તમે જોશો ને તો લોકો આ જ્ઞાન પીરસે જ છે, પોતે ફરી ફોરવર્ડ કરશે, એક રૂપિયાને અમે લોકોને ઇન્ટરેસ્ટ નથી. બીજો એક એક્ઝામ્પલ આપું, થોડા દિવસ પહેલાં થયું, આ કોઈ શાહપુરની કોઈક બાચી કમ્યુનિટીની સ્કૂલનું નામ લખ્યું કે આ સ્કૂલમાંથી છોકરાઓને મારે છે, ને દેખાડતું હતું કે નાના છોકરાઓને ફૂટપટ્ટીથી જોર જોરથી મારતા હતા, બિચારા રડતા હતા ને એ બધું કરતા હતા, એટલે આ સ્કૂલને આપણે તાળા મરાઈએ ના કરીએ ને તે કરીએ. ઓનલાઈન જો તો પાછું ખબર પડી કે આઉટ ઓફ ઇન્ડિયાનો હતો. એટલે મારે એવું કેવું છે કે સૌથી પહેલાં તમે ખરાઈ કરો. અગર તમને રિયલ ઇન્ટરેસ્ટ હોય તો ખાલી એક મને મને કોઈને બી નાખી દીધું કે દેખાડો કે તમને કેટલો પ્રેમ પ્યાર છે આપણા દેશ માટે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. બીજો પણ કે જ્યારે તમે પોતે વિડીયો જુઓ છો, સિમ્પલ એક્ઝામ્પલ આપો, હવે બીજા ઘણા વિડીયો આવે છે કે એક એક ડિશ હતી, એક એક ઇટ વોઝ લેબનીઝ ડિશ, અને કે આ તો આપણે ઇન્ડિયાનું છોલા ભટુરા છે. અરે ભાઈ જો ને બાજુમાં પેલો સોસ દેખાઈ રહ્યો છે, તાહિતી સોસ ને બધું દેખાઈ રહ્યું છે, આ ક્યાંથી છોલા ભટુરા હોય? એટલે એક્ઝામ્પલ આ એટલે ફરી આપ્યો કે પોતે લોકો જોઈ તો બી ખબર પડી જાય કે ભાઈ આ છોલા ભટુરા નથી ને એક લેબનીઝ ડિશ છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અગેન સે કે લોકો એટલી મહેનત બી નથી કરતા જોવાની, વાહ 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 કરીને નાખી જાય છે. એટલે અલ્ટિમેટલી હવે લોકો આઈધર તમે અગર સોશિયલ મીડિયા વાપરો તો સારું છે, હું બી વાપરું છું, વાપરવું જોઈએ, આપણું જ્ઞાન વધે છે, પણ તમે જે તમે જ્ઞાન પીરસવા માંગો છો તમે ખોટું જ્ઞાન ના પીરશો. તમને ગમ્યું રાખો, લોકોને તમે પ્લીઝ ફોરવર્ડ ના કરો, આપણે નથી જરૂર. અગર લોકો બી પોતાની રીતે હોશિયાર છે, એ લોકોની ઈચ્છા હશે, તે લોકો એ લોકોના સ્ટેપ્સ હશે, હું બધાને કહું છું કે ભાઈ તમારું જ્ઞાન તમારા સમેટ જ રાખો. કારણ કે જ્યારે આપણે અહીંયા આપણે કોઈ કે તો સ્ટોપ કરવું પડશે, મેં સ્ટોપ કરી દીધું ફોરવર્ડિંગ કરવાનું, તો એટલીસ્ટ બીજા 50 લોકો તો બચી જશે. ધીસ ઇઝ બિલકુલ મેઇન પોઈન્ટ એ જ છે. એટલે આપણે જે કી ટેકઅવેઝ છે તેને સૌથી અંતે શોમાં આપણે